रामकली वर्षना प्रथम अठवाडिये रूपिया 5 नी बचत करे छे, पछी तेनी अठवाडिक बचत मां रूपिया 1.75 नो वधारो करे छे। जो एनमा अठवाडिये तेनी बचत रूपिया 20.75 होय तो एन शोधो। आनो मतलब शुं थशे, प्रथम अठवाडिये एटले के एक अठवाडिये तेनी बचत केटली छे 5 रूपया, तो बीजा अठवाडिये बचत केटली करशे तो के 5 वत्ता दर अठवाडिये बचत मां आटला रूपियानो वधारो करे छे। પેલામાં 5 હતા, બીજામાં 5 માં કેટલા ઉમેરવા પડે 1.75, તો કેટલા થઈ જાય 6.75 રૂપિયા। એ જ રીતે ત્રીજા અઠવાડિયે બચત શું થશે, 6.75 હતી એમાં 1.75 નો વધારો, કેટલા થશે 5 ને 5 0 વધી પડી 1, 7 2 14 ને 15 નો પાંચડો, 6 7 ને 8 8.50। આ રીતે दर अठवाडिये 1.75 नो वधारो करती जाय तो एन मां अठवाडिये नी बचत 20.75 थाय छे। तो मेळवानुं शुं छे आपणे, एन। तो आना माटे श्रेणी केवी बनशे, पहेलुं पद 5, बीजुं 6.75, त्रीजुं 8.50, आ ज रीते छेल्ले एन मां अठवाडियानुं पद ए आपणने आप्युं छे केटलुं छे 20.75। અહીંયા સુધીની બચત એ કરે છે 20.75 સુધીની, તો 20.75 છે આપણા માટે એનું પદ થયું, તો મેળવવાનું પણ શું છે એન। તો અહીંયા એ બરાબર શું થાય 5, ડી 2 ની બાદબાકી 1.75, એન 20.75, તો આપણે એન મેળવવાનો છે। તો આનું સૂત્ર આપણે જાણીએ છીએ, An बराबर 20.75 આપ્યા છે, An એટલે શું હોય, A વત્તા N માઇનસ 1D બરાબર 20.75, કિંમત મૂકીએ A કેટલો છે 5, N માઇનસ 1D 1.75 બરાબર 20.75 થશે, પાંચડો સામે જાય તો માઇનસ થાય, તો અહીંયા વધશે N માઇનસ 1 ગુણ્યા 1.75 બરાબર 5 સામે ગયા 15.75, 1.75 ગુણાકાર માં છે સામે જાય તો ક્યાં જશે છેદ માં, તો અહીંયા વધશે n માઇનસ 1 15.75 છેદ માં 1.75, અહીંયાથી પોઈન્ટ દૂર કરશું છેદ માં શું આવશે, અહીંયાથી શું અંશ માં જશે એટલે પોઈન્ટ ઉડી જશે, અંશ માં શું હોય તો 15.75 છેદ માં 1.75, બે નો ભાગાકાર કરવો હોય તો આપણે પહેલા 15.75 ની સીડી બનાવીએ, 5 વડે ભાગ આવશે 5 3 15, કેટલા આવી ધ્યાન 5 1 5, પછી પછી 25, 3 ભાગ કરીએ 3 1 3 0, 3 5 15 થશે, પાછો 5 ભાગ આવશે અથવા તો 15 7 105 અને 7 1 7 આટલું એવું। હવે 175 ની સીડી બનાવી હોય તો 175 ને 5 વડે ભાગી શકાય, 5 3 15, પછી પછી 25, 7 5 35, 5 1 5, આમાંથી કેટલું ઉડી જશે 5 5 5 ગયો, આ 1 5 5, 5 3 15, 7 7 ગયા, વધ્યા કેટલા 3 3 9, તો અહીંયા n માઇનસ 1 બરાબર 9, n સામે જાય તો n બરાબર 10। આનો મતલબ એમ કે 10માં અઠવાડિયે એની બચત 20.75 રૂપિયા થાય। તો આ પ્રશ્નમાં આપણને રકમ આપી છે પણ કામ આપણે જેમ આગળ કરતા એ જ રીતે કરવાનું છે, એમાં કાંઈ ફેરફાર નથી। એના પછી 19મો પ્રશ્ન, સુબ્બારાવ નામનો એક વ્યક્તિ આવ્યો છે, 1995 ની વાત છે, આજથી ઘણા વર્ષો પહેલા એ ભાઈએ એક જગ્યાએ કામ શરૂ કર્યું, એનું વાર્ષિક વેતન આપ્યું છે આપણને, શું કીધું છે 1995 માં રૂપિયા 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું, તેમણે દર વર્ષે રૂપિયા 200 ની
वेतन वृद्धि मळे छे, एनो मतलब एम के पहला वर्षे 5000 पगार हतो, बीजा वर्षे 200 रूपया वधारो थाय छे, એટલે બીજા વર્ષે કેટલો થાય 5200 રૂપિયા, તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે? તો અહીંયા પ્રથમ વર્ષે વેતન કેટલું છે? રૂપિયા 5000. બીજા વર્ષે વેતન કેટલું થશે? 5000 વત્તા 200, 200 નો વધારો થાય છે એટલે કે રૂપિયા 5200. એજ રીતે ત્રીજા વર્ષે વેતન કેટલું થશે? 5200 વત્તા 200 એટલે 5400 રૂપિયા. તો આ જ રીતે આગળ વધતું જશે તો આપણને શ્રેણી કેવી મળશે? 5000, 5200, 5400. ક્યાં સુધી નોકરી કરે છે ભાઈ? જ્યારે એમનું વેતન 7000 રૂપિયા થાય છે ત્યાં સુધીની વાત આપણને અહીં કીધી છે. એટલે છેલ્લું પદ 7000 થયું, તો કયું વર્ષ હશે જ્યારે એનો પગાર 7000 રૂપિયા હશે? તો એના માટે આ કેટલામું પદ છે એ મેળવવું પડે ને આપણે. એ 5000, ડી 2 ની બાદબાકી 200, એ એન 7000, એન આપણે મેળવવાનો. તો એના માટે આપણે આગળ કર્યું તો એ જ રીતે એ એન 7000, એ વત્તા એન માઇનસ 1 ડી બરાબર 7000, એ કેટલો છે? 5000 રૂપિયા. એન માઇનસ 1 ડી કેટલો છે? 200 રૂપિયા. સામે છે 7000, 5000 સામે જાય તો માઇનસ થશે, તો અહીંયા શું વધશે? 200 એન માઇનસ 200 બરાબર આ સામે વી આવી ગયા એટલે 2000, તો 200 એન સામે જાય તો પ્લસ થાય એટલે 2200, 200 છેદમાં જાય એટલે એન બરાબર 11. એનો મતલબ એમ કે 11મા વર્ષે એનું વેતન 7000 રૂપિયા થશે, પણ સાલ કઈ હશે? તો એ કીધું છે ક્યાં વર્ષે, તો આપણે લખી શકીએ 11મા વર્ષે, એટલે કે 2000 ને જો અહીંયા 1995 છે એમાં આપણે 11 ઉમેરશું તો કેટલા આવશે? 2006. એનો મતલબ એવો થશે કે 2006 માં એની વાર્ષિક વેતન 7000 રૂપિયા હશે, અહીંયા આપણે 11 ઉમેરી દીધા, સેમાં ઉમેર્યા 1995 માં, પણ આપણે ગણતરી કરીએ તો શું થાય? 1995, 96, 97, 98, 99, પછી આવે 2000, 2001, 2002, 2003, 2004, 5 અને 6, 11મું વર્ષ આપણે જોવાનું છે ને. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11મું વર્ષ તો 2005 થાય, અહીંયા આપણને શું મળ્યું? 2006. તો આવા પ્રશ્નોમાં પણ ધ્યાન રાખવું પડશે. આપણે અહીંયા 11 ઉમેરી દીધા એનો મતલબ 2006 આવ્યા, પણ આ 2006 માં 1995 ગણતરીમાં આવેલા જ ન હોય. એને ભાઈએ 1995 થી શરૂઆત કરી હતી, તો 1995 નું વર્ષ આપણે ગણી લેવાનું છે, આમાં એ ગણતરીમાં આવે નહીં, એટલે ધ્યાન રાખવાનું છે. આપણને જે અહીંયા મેળવે સીધો ઉમેરી નથી દેવાનો, કદાચ સરવાળો કરીએ તો એક માઇનસ પણ કરવાનો, આવા ઘણા પ્રશ્નો આવે આપણને રસ્તામાં આવશે જેમાં આવી રીતે વર્ષ મેળવવાનું કીધું હોય, તો એન મેળવ્યો હોય એ ઉમેરવાનો અને એક બાદ કરી દેવાનો, અથવા તો ગણતરી કરીને મૂકી દેવાનું. જો લાંબી ગણતરી થતી હોય એટલે કે અહીંયા આપણને 150 મળ્યા હોત તો અમે 149 જ ઉમેરવાના, અહીંયા 11 મળ્યા છે તો અમે 10 જ ઉમેરવાના. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. તો અહીં લખી શકાય 11મા વર્ષે, એટલે કે 2005માં સુબ્બારાવનું, એટલે કે તેનું વેતન 7000 રૂપિયા થશે. રેડી? હવે આગળ 12મો પ્રશ્ન જોઈએ. એમાં એ પૂછે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત. બે સમાંતર શ્રેણી આપી છે અને શ્રેણીઓ પાછી નથી આપી, એટલે આપણે એને ધારવી પડશે વ્યાપક રીતે. કીધું શું છે એમાં આપણને? એના સામાન્ય તફાવત સમાન છે, એનો મતલબ એમ કે બે શ્રેણીની અંદર ડી છે એ સમાન છે, પણ પદ સમાન નથી, માત્ર તફાવત સરખો આપ્યો છે. તો આપણે એના માટે એક ઉદાહરણ લઈ શકીએ. માનો કે હું એક શ્રેણી લઉં 3, 6, 9, 12,
આનો તફાવત કેટલો છે 3 હવે આપણે એક બીજી શ્રેણી એવી પસંદ કરીએ જેમાં પણ તફાવત 3 હોય તો 10 13 16 19 તો જો આ શ્રેણીમાં પણ તફાવત 3 જ છે તો આ રીતે આપણને અહીં આપેલું છે કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે તેમના 100 માં પદનો તફાવત 100 હોય એનો મતલબ એમ કે જો પહેલું બીજું ત્રીજું ચોથું પદ કોણ છે 12 બીજી શ્રેણીનું ચોથું પદ કોણ છે 19 તો આ બે નો તફાવત એટલે કે ચોથા પદનો તફાવત કેટલો થશે 19 માઈનસ 12 19 માંથી 12 જાય તો 7 અહીંયા જેમ આ બે શ્રેણીના ચોથા પદનો તફાવત 7 મળ્યો એ જ રીતે આની અંદર 100 માં પદનો તફાવત 100 છે તો 1000 માં પદનો તફાવત કેટલો થાય આ શ્રેણીનું 1000 મું પદ આ શ્રેણીનું 1000 મું પદ એનો તફાવત લેવાનો છે અહીંયા આપણે ચોથા પદનો તફાવત 7 લીધો ત્રીજા પદનો સોરી બીજા પદનો તફાવત લઈએ કેટલો મળે 13 માઈનસ 6 7 ત્રીજા પદનો 16 માઈનસ 9 7 પહેલા પદનો 7 જો કોઈ પણ બે શ્રેણીના સામાન્ય તફાવત સમાન હોય ને તો એનું ગમે એટલાનું પદ લઈ લ્યો એનો તફાવત બધાયમાં સરખો જ મળે તો અહીંયા આપ્યું છે 100 માં પદનો તફાવત 100 હોય તો 1000 માં પદનો તફાવત 1000 નહીં થાય એ પણ 100 જ મળશે પણ આપણે એને ગણતરીમાં દર્શાવવું પડે તો આપણે વ્યાપક પરિણામો લઈને બે શ્રેણીને 1000 માં પદનો તફાવત બતાવશું તો પહેલા આપણે ધારી લઈએ ધારો કે બે શ્રેણી નીચે મુજબ છે પહેલી શ્રેણી A1 A2 A3 આવી રહી છે બીજી શ્રેણી કેપિટલ A1 કેપિટલ A2 કેપિટલ A3 આવી રહી છે આ પદ છે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ આમાં પણ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ આ રીતે બે શ્રેણી લઈ લીધી હવે આનું 100 મું પદ શું થાય બંનેના 100 માં પદનો તફાવત 100 છે એનો મતલબ શું થયો આનું 100 મું પદ A100 આનું 100 મું પદ કેપિટલ A100 બેની બાદબાકી તફાવત એટલે બાદબાકી કેટલી છે 100 મેળવવાનું શું છે આપણે 1000 માં પદનો તફાવત તો બંનેના 1000 માં પદનો તફાવત એ આપણે મેળવીએ A1000 માઈનસ કેપિટલ A1000 આના માટે આપણી પાસે અત્યારે કે પરિણામ નથી પણ A1000 નો મતલબ શું હોય A+999D થશે A એટલે કોણ પહેલું પદ એટલે આપણે લીધું છે A1 તો A1 લખી શકાય આ મેળવું A1000 માઈનસ કેપિટલ A1000 એમાં શું આવશે કેપિટલ A1 વત્તા 999D જો મેં બે માં D સરખો જ લીધો છે શું કામ કેમ કે D બે ના સમાન છે એવું આપણને કહી દીધું છે સામાન્ય તફાવત સમાન છે તો જો હવે આમાં શું થશે 999D 999D ઉડી જશે વચ્ચે માઇનસ છે એટલે તો અહીં વધ્યું શું A1 માઇનસ કેપિટલ A1 હવે આના માટે આપણે શું કરી શકીએ જો આપણને આ બે નો તફાવત મળી જાય તો આપણું કામ પૂરું થઈ જાય અહીંયા શું આપ્યું છે A100 માઇનસ કેપિટલ A100 બરાબર 100 આવું આપણને આપ્યું હતું A100 એટલે શું થાય A1 વત્તા 99D થાય માઇનસ કેપિટલ A100 એટલે A1 વત્તા 99D બરાબર 100 99D 99D ઉડી ગયા વધુ શું A1 માઇનસ કેપિટલ A1 બરાબર 100 તો અહીંયા જે આપણને પરિણામ મળ્યું એને આપણે નંબર આપી દઈએ 1 આ આપણને જે માહિતી આપી છે એના ઉપરથી મળ્યું હવે અહીંયા આપણે જે મેળવવું છે તો A1 માઇનસ કેપિટલ A1 એની કિંમત તો છે આપણી પાસે કેટલી 100 કારણ 1 પરથી તો આ શું મળ્યું A1000 માઇનસ કેપિટલ A1000 એટલે કે 1000 પદનો તફાવત કેટલો થાય 100 થાય આ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું કઈ તો કે જો બે શ્રેણીના સામાન્ય તફાવત સમાન હોય તો એનો દરેક જગ્યાએ તફાવત સમાન જ મળશે શું આપ્યો છે તો શું જ રહીએ હવે ઘણા લોકો શું કરશે
સોમા પદનો તફાવત 100 તો હજારમાં પદનો તફાવત 1000 એમ કરીને મૂકી દેશે પણ એવી રીતે આની અંદર કરવાનું નથી આ ધ્યાનમાં રાખવું ત્યાર પછી 13મો અને 14મો પ્રશ્ન આપણે પછી જોઈએ એ બે એક જેવા જ છે પહેલા જોઈ લઈએ પ્રશ્ન નંબર 15 શું કીધું છે એમાં એમાં પણ બે શ્રેણીઓ આપેલી છે શું કીધું છે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી શ્રેણીઓ 63 65 67 અને 3 10 17 ના n માં પદ સમાન થાય એટલે કે આ બે શ્રેણીના n માં પદ સમાન થાય છે પણ n નું પદ કયું છે એ આપણે મેળવવાનું છે તો આપણી પાસે બે શ્રેણી છે માં પહેલી શ્રેણી 63 65 67 તો આના માટે a બરાબર 63 d બરાબર 2 બે ની બાદબાકી 2 થશે ને પછી બીજી શ્રેણી 3 10 17 3 10 17 a બરાબર 3 d બરાબર 7 તો જો બે માં a સમાન નથી d સમાન નથી તો બે માં આપણે a ને d નામ સરખા ના આપી શકીએ તો અહીં આપણે લઈ લઈએ કેપિટલ a અને આને કહી દઈએ કેપિટલ d હવે બંનેના n માં પદ સમાન થાય છે એવું કીધું છે તો n માં પદ સમાન થાય એવો n મેળવવો છે તો એના માટે આપણે શું કહી શકીએ બંનેના n માં પદ સમાન છે તેથી આનું n નું પદ શું થાય an આનું n નું પદ કેપિટલ a લીધો છે એટલે કેપિટલ an તો આની આપણે બે ના સૂત્ર જાણીએ છીએ an એટલે a + n - 1d આમાં કેપિટલ a વત્તા n માઇનસ 1 કેપિટલ d આમાં બધું કેપિટલ રાખીએ પણ n સમાન છે એટલે n બે માં એક જ જેવો આવશે હવે કિંમત મૂકીએ a 63 વત્તા n માઇનસ 1 d 2 આમાં a 3 n માઇનસ 1 d 7 સાદુરૂપ આપીએ 63 2n માઇનસ 2 3 7n માઇનસ 7 63 માંથી 2 જાય તો 61 વત્તા 2n સોરી 2n ને આપણે જવા દઈએ સામે અને અહીંયા 3 માંથી 7 જાય તો માઇનસ 4 માઇનસ 4 ને આ સાઈડ લઈ આવીએ તો પ્લસ 4 સામે હતા 7n 2n સામે જાય તો માઇનસ 2n 2 નો સરવાળો 65 અહીંયા થશે 5n પાંચડો છેદમાં આવે તો n બરાબર 13 પંચા 65 આનો મતલબ એવો થાય કે આ બે શ્રેણીના 13મા પદ એક જ જેવા હશે એટલે કે આની 13મા પદની જે કિંમત મળશે એ જ આ શ્રેણીના 13મા પદની કિંમત મળશે તમે જાતે બે શ્રેણીના 13મા પદ મેળવી શકશો અને ચેક કરી શકશો કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે પણ અહીંયા બેમાં આપણને જવાબ સરખો મળશે કેમ કે આપણને રકમમાં જ કહી દીધું છે કે બે ના n માં પદ સમાન હોય એવો n મેળવવાનો છે હવે આગળ જોઈએ 16મો પ્રશ્ન સોળમા પ્રશ્નની અંદર આપણને શું કીધું છે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય 16માં ની અંદર શું આપ્યું છે ત્રીજું પદ એટલે a3 કેટલા છે 16 અને બીજું શું આપ્યું છે સાતમું પદ એટલે a7 પાંચમા પદથી એટલે a5 12 વધુ હોય 12 વધારે કોણ છે તો કે સાતમું પદ તો આપણે આમાં 12 ઉમેરી દઈએ તો હવે બે સરખા થઈ ગયા આટલી વિગત આપણને આપેલી છે તો એવી સમાંતર શ્રેણી મેળવવાની છે સમાંતર શ્રેણી જોતી હોય તો કોની જરૂર પડે a અને d ની તો આ બે માંથી આપણને a અને d મળતા હોય તો જો પહેલા આપણે આનો ઉપયોગ કરીએ a7 એટલે શું થાય a + 6d a5 a + 4d + 12 a ઉડી જશે 4d આ સાઈડ આવશે 6 માંથી 4 જાય તો વધે 2d સામે છે 12 ડી કેટલા આવશે 6 ડી મળી ગયો બાકી કોણ રહ્યું
ए મેળવવા માટે આપણે જો અહીં એક વિગત આપી છે ए त्रण बराबर सोल एमांथी आपणने ए मळतो होय ए त्रण बराबर सोल ए त्रण एटले ए वत्ता टू डी बराबर सोल डी छे आपणी पासे छ छ अहीं मूकशु छ बे बार बार सामे जाय तो ए बराबर चार ए अने डी मळी गया तो ए वन एटले के पेलू पद शुं थाय चार ए टू बीजू पद जोतुं होय तो ए मां डी उमेरवानो चार वत्ता छ एटले दस त्रीजु पद जोतु होय तो बीजा पद मां डी उमेरवानो एटले दस वत्ता छ सोल आज रीते आपणने आगळना पद मळे तेथी मागेल श्रेणी शुं थशे चार दस सोल हजी आगळनुं जोतु होय तो छ उमेरवाना एटले बावीस एटले आपणुं काम पूरुं समांतर श्रेणी मेळववानी के तो आपणे मात्र जरूर ए अने डी नी ज होय बीजा कोई नी जरूर पड़े नहीं। त्यार पछी 17मुं श्रेणी 3 8 13 253 सुधी होय तेनुं छेल्ले थी 20मुं पद शोधो। जो आपणे आगळ थी तो अत्यार सुधी मां पद मेळवता 10मुं 15मुं 18मुं जेटलामुं केटलामुं अहींया क्यूं मेळववानुं छे श्रेणीनुं छेल्ले थी 20मुं पद मेळववानुं छे तो एना माटे अपनी पास श्रेणी कई छे 17मुं पद सॉरी 3 8 13 छेल्लुं पद छे 253 हवे आनुं छेल्ले थी 20मुं पद हवे हुं अहीं एक श्रेणी लखूं 2 4 6 8 10 12 सॉरी 14 16 20 सॉरी 18 मानो के आ श्रेणी छे अपनी पास आटली हवे आपणने एम के કે આમાં છેલ્લેથી ત્રીજું પદ મેળવવું છે તો છેલ્લેથી ત્રીજું એટલે પહેલું બીજું અને ત્રીજું આ છેલ્લેથી ત્રીજું પદ થયું છેલ્લેથી ત્રીજું પદ પણ છેલ્લેથી ત્રીજું પદ હોય આપણી પાસે જે સૂત્ર છે એ પહેલેથી મેળવવા માટેનું છે આપણને એમ કે આગળથી ત્રીજું પદ તો a3 એટલે 6 હોય પણ છેલ્લેથી ત્રીજું મેળવવા માટેનું સૂત્ર આપણી પાસે નથી આપણે આમનું લખી શકીએ a3 મેળવી લઈએ તો એ આપણને આ મળે આ પદ છેલ્લેથી ત્રીજું છે તો આગળથી કેટલામું થાય પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું જો આપણે a7 મેળવીએ ને તો આ શ્રેણીમાં આપણને છેલ્લેથી ત્રીજું પદ મળે પણ આ શ્રેણીમાં છેલ્લેથી 20મું પદ તો આપણને એ જ ખબર નથી કે આગળથી કેટલામું થાય તો એના માટે એ આપણને ખબર હોય કે આગળથી કેટલામું પદ એવું છે જે છેલ્લેથી 20મું થતું હોય તો જો એના માટે આ શ્રેણીમાં કુલ પદ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 ટોટલ પદ 9 છે છેલ્લેથી ત્રીજું પદ એટલે આગળથી કેટલામું થયું જો તો 7મું ગણતરી કરી તો 7મું થયું ટોટલ પદ 9 હતા છેલ્લેથી ત્રીજું મેળવ્યું માઈનસ 3 કરી દો તો 6 આવે તો આપણે એમ ન કહી શકીએ કે આગળથી છઠ્ઠું પદ હશે આગળથી જોવું હોય તો 9 માઈનસ છેલ્લેથી ત્રીજું 3 માઈનસ કરી એટલે 6 આવ્યો આપણે એમાં 1 ઉમેરવા પડે કેમ કે એક પદ છે ને આ બે માં પુનરાવર્તન થતું હોય જો આગળથી ત્રીજું સોરી છેલ્લેથી ત્રીજું આગળથી 7મું ટોટલ 9 છે એટલે બે આ બે માં આવશે છેલ્લેથી ત્રીજામાં આવશે ને આગળથી 7મામાં આવશે એટલે જો આવી રીતે જ્યારે આપણે છેલ્લેથી પદ મેળવવાનું કીએ ને આગળથી ગોતવા બેસીએ તો ક્યારેક લોચા પડે તો આવો ધંધો આની અંદર કરાય નહીં તો આના માટે શું કરાય આ શ્રેણીને જ ઉલટાવી દેવાય શું કરાય તો જો આમાં a શું છે 3 d કેટલો આવે 8 - 3 એટલે 5 તો આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ એનો મતલબ એમ કે જો આપણે શ્રેણી છેલ્લેથી જ ચાલુ કરી હોય તો આપણે આગળથી જે પદ મેળવી લઈએ તોય ચાલે એનો મતલબ એમ શ્રેણીને ઉલટાવતા તો હવે પહેલા પદ ક્યું લખશું 253 એની આગળ કયો આવે તો તફાવત કેટલો હતો 5 તો આમાં 5 5 વધતા હોય છેલ્લેથી લખીએ તો 5 5 ઘટે તો આમાંથી 5 બાદ કરશું તો 248 હજી 5 બાદ કરીએ તો 243 આ જ રીતે એલા જઈએ તો છેલ્લે આવશે 8 અને 3 આવશે અહીં આપણે કર્યું શું શ્રેણી અહીંયા પહેલેથી એક લીધી એટલે મેં છેલ્લેથી લખી નાખી છેલ્લેથી લખવાનું કારણ આમાં આગળથી કેટલાનું પદ છેલ્લેથી 20મું છે એ ખબર નહીં પડે ડાયરેક્ટ પણ આમાં ખબર પડી જાય જો
હવે આનું છેલ્લે થી 20મું એ આ શ્રેણી માટે આગળથી 20મું થઈ ગયું કે નહીં તો હવે આના માટે આપણે 20મું પદ મેળવી લઈએ તો એ આપેલી શ્રેણીનું છેલ્લે થી 20મું પદ થઈ જાય તો આમાં a બરાબર શું થાય 253 તો અહીંયા આપણે આને આપણે કેપિટલ n કેપિટલ d નામ આપ્યું આની કઈ જરૂર નથી પણ ખાલી લખું તો આના માટે d શું થશે 248 માઈનસ 253 એટલે માઈનસ 5 આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવા જેવી જ્યારે શ્રેણીને ઉલટાવશું ત્યારે તફાવત જેવો હતો એના કરતા વિરોધી સંખ્યા હશે પ્લસ 5 હતો તો અહીં માઈનસ 5 થશે અહીંયા માઈનસ હોત તો અહીંયા પ્લસ થાત હવે શ્રેણીનું 20મું પદ મેળવવું છે એનો મતલબ એમ કે a 20 આપણે મેળવવાના છે a 20 એટલે શું થાય a 20 બરાબર a વત્તા 19d a કેટલો 253 વત્તા 19 ગુણ્યા d માઇનસ 5 253 19 5 95 પણ કેવા માઇનસ 253 માઇનસ 95 કેટલા થશે 13 માંથી 5 જાય 8 અહીંયા વધશે 4 ભાગનીયલ એટલે 10 કો લેવાનો 14 માંથી 9 જાય 5 પછી અહીંયા આવશે 1 એટલે 158 તેથી શ્રેણીનું એટલે કે આપેલ શ્રેણીનું આ શ્રેણીનું છેલ્લે થી 20મું પદ 158 છે આગળથી મેળવવા જશું તો મોંઘો પડશે એના બદલે જ્યારે આવો પ્રશ્ન હોય છેલ્લે થી કોઈ પણ પદ મેળવવાનું કીએ ત્યારે હંમેશા આપણે પેલા શ્રેણીને ઉલટાવી દેશું પછી જ આપણે એનું આગળથી જેટલામું પદ મેળવી લેશું જેટલામું છેલ્લે થી કીધું હોય તો આપણને સરળતાથી જવાબ મળશે બાકી થોડું મોંઘું પડશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 18 18 માં ની અંદર શું કીધું છે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે ચોથા પદનો એટલે કે a4 વત્તા આઠમા પદનો ચોથા પદનો અને આઠમા પદનો સરવાળો 24 છે એવું આપણને કહી દીધું છે પછી શું કીધું છે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે છઠ્ઠું પદ અને દસમું પદ તો આપણે લખી શકીએ a6 વત્તા a10 બરાબર 44 તો તેના પ્રથમ ત્રણ પદ શોધો શ્રેણીના પેલા ત્રણ પદ શોધવા હોય કે આખી શ્રેણી મેળવવી હોય આપણે a અને d આ બે વસ્તુની જરૂર પડે તો આની અંદર આપણે સૂત્ર મૂકીએ a4 એટલે શું હોય a+3d a8 a+7d બરાબર 24 થાય a+a એટલે 2a 3 ને 7 10d બરાબર 24 હવે જ્યારે આવું પદ હોય તો બરાબરની બંને બાજુ કોઈ પણ વસ્તુ સામાન્ય નીકળતી હોય તો કાઢી શકાય અથવા તો બધાયને બરાબરની બે બાજુ સરખી સંખ્યા વડે ભાગાકાર કરી શકાય તો આપણે બધાને બે વડે ભાગી શકીએ તો આને બે વડે ભાગશું તો એ આને બે વડે ભાગશું તો 5d આને બે વડે ભાગશું તો 12 દરેકને કોઈ વડે ભાગી શકાતું હોય તો ભાગી નાખવાનું પણ બરાબરની બંને બાજુ એક બાજુ હોય તો ચાલે નહીં આને આપણે નંબર 1 આપી દઈએ હવે આવું જ કામ આમાં કરીએ a6 એટલે a+5d a10 a+9d બરાબર 44 a 2a 5 ને 9 14d બરાબર 44 અહીંયા બધાયને પણ બે વડે ભાગી શકાય a+7d બરાબર 22 અને નંબર આપીએ 2 a અને d મેળવવા છે આપણે તો બે સમીકરણની બાદબાકી કરી દઈએ તો a ઉડી જશે જો તો 1 અને 2 ની બાદબાકી કરતા પેલા લખીએ a+5d બરાબર 12 નીચે આ લખીએ a+7d બરાબર 22 માઈનસ 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 આ બે ઉડી જાય 5 માંથી 7 જાય તો -2d 12 માંથી 22 જાય તો -10 માઈનસ માઈનસ ગયા d કેટલો આવશે 5 d મળી ગયો આ d ની કિંમત પહેલા અથવા તો બીજા સમીકરણમાં મૂકશું એટલે આપણને a મળે તો અહીંયા આપણે લખી શકીએ 1 માં d બરાબર 5 મુક્તા તો શું મળશે am9 વત્તા 5 d ની જગ્યાએ 5 જ આવશે બરાબર 12 a
पचू पचू पचीस, पचीस सामे जाए तो माइनस बार माइनस पचीस एटले माइनस तेर, ए मळी गयो डी मळी गयो। तो हवे आपणे श्रेणीना पद मळे, श्रेणीना प्रथम त्रण पद, पेलू पद माइनस तेर, बीजू पद माइनस तेर मां पांच उमेरवाना, माइनस तेर मां पांच उमेरी एटले माइनस आठ, माइनस आठ मां पांच उमेरी माइनस त्रण। तो आ शरत मुजबना श्रेणीना प्रथम त्रण पद मळे, वधारे कीधा होय तो पांच पांच उमेरता जाइए एटले आपणने पद मळता जाय। હવે આપણે 13મો અને 14મો પ્રશ્ન જે બાકી રહ્યા હતા એની વાત કરીએ। તેરમા પ્રશ્નની અંદર શું આપ્યું છે, ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય છે? તો ત્રણ અંકની સાત વડે વિભાજ્ય સંખ્યાઓ, તો પહેલા તો આપણે એ જોવું પડે કે ત્રણ અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય। ત્રણ અંકની સંખ્યા 100 થી શરૂ થાય, 100 101 102 103 ક્યાં સુધી 999 સુધી, 100 થી શરૂ થાય 999 એ પૂરી થાય, આટલી સંખ્યાઓ ટોટલ ત્રણ અંકની હોય, આમાંથી આપણે સાત વડે વિભાજ્ય હોય એટલે કે જો 100 ને 7 વડે ભાગી શકાય, 7 1 7 3 વિધા ઉપરથી 0, 7 4 28 શેષ વિધી 2 ભાગાશે નહીં, એનો મતલબ એમ કે 100 ને 7 વડે ભાગી શકાય નહીં, તો 101 ને ભાગી શકાય, 102 ને ભાગી શકાય, આ મેળવવું હોય તો શું કરવાનું, 14 7 98 આ બેનો ગુણાકાર કરી દઈએ, 14 7 98 થયા, 98 માં 7 ઉમેરી દઈએ, જો 7 7 ઉમેરતા જાવ ને એટલે 7 નો ઘડિયો જ હોય, 14 7 98, 98 માં 7 ઉમેરો એટલે કેટલા આવશે 105, તો પહેલી સંખ્યા આવશે 105, 105 થી નાની કોઈને 7 વડે ભાગી શકાય નહીં। તો આપણે અહીંયા આમ લખી શકીએ, ત્રણ અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ, એમાં પહેલી કઈ આવશે 105, બીજી કઈ આવે 7 7 ઉમેરતા જવાના, જેને 7 વડે ભાગી શકાય 7 7 ઉમેરો થતો હોય, તો આમાં 7 ઉમેરશું તો 112, હજી 7 ઉમેરશું તો 119, આ જ રીતે શ્રેણી આગળ હાલશે। હવે છેલ્લે કોણ છે 999, આપણે છેલ્લા પદની જરૂર પડશે, તો 999 ને 7 વડે ભાગીએ, 7 1 7 કેટલા વધ્યા 2, ઉપરથી ઉતારીએ 9, 7 4 28 કેટલા વધ્યા 1, ઉપરથી ઉતારીએ 9, 7 બે 14 કેટલા વધ્યા 5, તો જો શેષ 5 વધી એનો મતલબ એમ કે આને ભાગી શકાય નહીં, તો અહીંયા જે શેષ વધી એને આમાં માઈનસ કરી દઈએ અથવા તો આ બેનો ગુણાકાર કરી દઈએ, એ સંખ્યા છેલ્લે હોય, જો 142 ગુણ્યા 7 કરીએ, 7 2 14 નો ચોકડો વધી પડી 1, 7 4 28 ને 29 નો નવડો વધી પડી 2, 7 1 7 ને 2 9, કેટલા આવ્યા 994, આમાંથી 5 બાદ કરશું તો એ કેટલા આવશે 994, એનો મતલબ એમ કે છેલ્લી સંખ્યા કોણ હોય 994। અહીંયા આપણને 7 વડે વિભાજ્ય સંખ્યા કીધી હતી, આની જગ્યાએ આપણ 3 વડે વિભાજ્ય પૂછી શકે, 5 વડે વિભાજ્ય, 6 વડે વિભાજ્ય, તો એના માટે પહેલા આપણે આ રીતે શ્રેણી બનાવવી પડે। હવે કીધું છે શું, કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય એનો મતલબ એમ કે મેળવવાનું શું થાય આપણે n, તો આમાં A 105, D 112 માઇનસ 105 એટલે 7, આ છેલ્લું પદ છે એટલે AN 994, N મેળવવાનો, તો AN બરાબર 994 માં સૂત્રનો ઉપયોગ કરશું એટલે N મળે, AN શું હોય, A વત્તા N માઇનસ 1D, 994 A કેટલો 105, n માઇનસ 1 d 7 994, અહીંયા કૌંસ છૂટા પાડીએ, 105 વત્તા 7 n માઇનસ 7 બરાબર 994, અહીંયા 7 n, 105 માંથી 7 જાય 98, 98 સામે જાય તો 994 માઇનસ 98 થશે, તો કેટલા વધશે 994 માઇનસ 98, ભાગની આલે 14 માંથી 8 જાય
आठड़ो अठार माथी नौ जाए नौ आठ सौ छन्नु सातड़ो क्या आद में भागाकार करिए सात एक सात एक वीधो सात बे चौद के पांच सात आठ छप्पन तो एक सौ अठावीस संख्याओ एवी हशे जे त्रण अंकनी अने सात वडे विभाज्य होय एवी थाय तो आनी अंदर आपणे छेल्ले एक लीटी लखी नाखवानी के त्रण अंकनी एक सौ अठावीस संख्या सात वडे विभाज्य छे एवो ज प्रश्न हवे छे चौद मो दस अने एक सौ पचास वच्चे चार ना केटला गुणित हशे क्यांथी क्यां सुधी दस थी एक सौ पचास सुधी एटले दस अगियार बार तेर चौद बसो पचास सुधी पण चार ना गुणित तो पेली संख्या कई आवशे दस अगियार बार ने चार वडे भागी सके जो नानू छे एटले आपणे डायरेक्ट चेक करी शकीए तो अहींया दस थी एक बसो पचास वच्चे चार ना गुणित गुणित एटले गुणाकारमां होय एवी विभाज्य એટલે ભાગી શકાય એવી પણ બેનો મતલબ એક જ થાય એના ઘડિયામાં આવતું હોય એવું તો 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત પેલું કોણ આવશે 12 પછી 4 4 ઉમેરતા જવાના એટલે 16 20 હવે છેલ્લી 250 ને 4 વડે ભાગી શકાય છે કે નહીં જોવાનું 250 ભાગ્યા 4 4 6 24 1 ઉપરથી ઉતર્યો 0 4 2 8 ભાગાશે નહીં તો છેલ્લી સંખ્યા જોઈ હોય તો આ બે નો ગુણાકાર અથવા તો બગડો આમાંથી માઇનસ કરવાનો બગડો માઇનસ કરશો તો વધશે 248 આ બે નો ગુણાકાર કરીએ તો જો 4 2 8 6 4 24 આવ્યા તો આમાં આપણે શું મેળવવાનું છે કેટલા ગુણિતો એટલે કે n તો a બરાબર 12 d બરાબર 4 an બરાબર 248 અને n મેળવવાનું તો an 248 an એટલે a વત્તા n માઇનસ 1d 248 a કેટલો 12 n માઇનસ 1 d કેટલો છે 4 248 12 કાઉન્ટ છૂટો પાડીએ 4n માઇનસ 4 248 12 માંથી 4 જાય તો 8 8 સામે જાય એટલે માઇનસ થાય માઇનસ થશે તો વધશે 240 ચોગડો છેદમાં જાય તો n બરાબર 6 4 24 એટલે 60 તો 10 થી 250 ની વચ્ચે 4 ના ગુણિત હોય એવી કુલ 60 સંખ્યાઓ મળે છે।